જય દ્વારકાધીશ. મિત્રો, હવાર થઈ ગયું છે ને બધા ઉઠી ગયા, નાહી ધોઈ ને પાછા નીકળી ગયા છે હાલવામાં. હવે તો અહીંથી જાજું છે નહીં, દ્વારકા નજીક જ છે. રાત્રે થોડોક વરસાદ આવી ગયો હતો, થોડો ઘણો રોડ ને ભીનો એવો થઈ ગયો છે. રાતે પછી હોઈ ગયા હતા આપણે આશ્રમમાં. હવે અત્યારે કન્ટિન્યુ હાલવાનું છે આપણે. અત્યારે ટાટો પોર છે, થોડો ફોલો થઈ જાય ને કન્ટિન્યુ. માટી બધા હાલે જ છે, જો બે માટી મોર વયા ગયા. આવે છે પાછળ રાતે ભાઈ ગાજવીજ બહુ થયા, ઘટે નહીં એવા ગાજવીજ. વરસાદ હતો બહુ વરે એવું નથી, થોડોક વરસાદ આવ્યો હતો. હવામાન ભારે ભાઈ થઈ ગયું ઠંડુ. હાલો હાલો, પોરો ના ખાવાય આટલી વાર. અરે મિત્રો, આ વડ છે ને પ્રાચીન છે, અતિ પ્રાચીન. અહીં ખુદામાં અહીંયા છે ને ઇચકા ખાતા, ઈજ વડ છે આ. જેટલી પબ્લિક હાલે જાય ને એક ઇચકો ખાય. વડ એમ છે હો, પણ ભાઈ વડ એટલે વડ છે. વડ તો ઠીક, પણ આજ મકોડા આવી ગયા એવું આનંદ દીધો. મકોડા એટલે ભાઈ વાતું પૂર્યો, મકોડા મકોડા થઈ ગયા. હા ભાઈ, ક્યાંય હું આનંદ દીધો મકોડા એ. વરસાદ નહીં સાહેબ બે નીકળ્યા ને મકોડા. વડ બહુ જોરદાર છે ભાઈ. હાલો ભાઈ, હવે કઈ જાજો પલ્લો નથી. કોરાડા એક, કોરાડા એક કિલોમીટર. હલો પરબત, કોરાડા એક કિલોમીટર, ખાલી એક જ કિલોમીટર. એમ ને, તો અહીંથી મિત્રો શોર્ટકટ રસ્તો જાય છે, થોડો ઘૂમરો ફરીને જવાનો છે રસ્તો. તો આપણે શોર્ટકટ લઈ લઈએ રસ્તો. મિત્રો માંડવી આવી ગયા ને, આગાત્રી માંડવીઓ. વરસાદ ઘણો ભાઈ, વરસાદ ઘણો. છેલ્લા વાયામાં પાણી આવી ગયા ભાઈ. દ્વારકામાં મેઘરાજાની મહેર. તો મિત્રો, સામે દેખાય દ્વારકા નગરી છે ને, આપણે એન્ટર થઈ ગયા છે અહીં દ્વારકા નગરીમાં. હવે સામે દેખાય છે દ્વારકા, જોઈ લ્યો આ ગેટ છે આપણે. સુરતથી આહિર સમાજનો પ્રવેશ દ્વાર અહીંયા પહોંચી ગયા છે. અને આ ગોમતી ઘાટ છે, ગોમતી ઘાટે જોવો કરંટ, જોવો દરિયામાં ભાઈ. અહીંયા નાહી ધોઈ લઈ પછી દર્શન કરીએ, જોઈ લ્યો કરંટ. અને ભીડ એ હારી છે ભાઈ આજે. તો મિત્રો, આપણે કડિયા ઠાકરના દર્શન કરી લીધા છે અને તમે એને ધજાના દર્શન કરી લ્યો. 52 ગજની ધજા જો ફરકે છે આપમાં ભાઈ. માગું 20 ને આપે 30, મારો દ્વારકા 30. તો હવે પાછા આપણે નીકળી ગયા કરે. વરસાદ ચાલુ છે એટલે વાવણા કરવા જોઈએ ને ભાઈ. અહીંયા પહોંચ્યા ને વરસાદ ચાલુ કરી દીધો આપણે ઘરે. તો ચાલો હવે નીકળીએ અને વાવણાની હોંજ કરી. રેલ્યો આ ટુરિસ્ટ અત્યારે બહુ આવ્યા છે ભાઈ, ચોમાસું છે ને. તો હવે જય દ્વારકાધીશ બધાને. છેલ્લા દર્શન કરી લ્યો દ્વારકાધીશના મંદિરના.
મળીએ હવે આગળના બ્લોગમાં.